नजर करिए आज के मुख्य हेडलाइंस पर। मुख्यमंत्री की अध्यक्षता में आज कैबिनेट बैठक, विधानसभा सत्र चालू होवाथी बैठक में नीति विषयक निर्णय नहीं लेवाय। गुजरात में कोरोना टॉप गियर में, छेल्ला 7 दिवस में 10,000 थी वधु केस नोंधाया, एक्टिव केस नो आंक 8,000 ने पार। आज विश्व टीबी दिवस, टीबी नाबूदी माटे एएमसी नु सर्वे अभियान। समाचार फिर विगतवार नजर करिए, शुरुआत करिए तो राज्य में चाली रहे भारतीय जनता पार्टी नेतृत्व हेठनी रूपाणी सरकार छेवाड़ा मानवी, गरीब, वंचित तथा विचरती विमुक्त जाति उत्कर्ष संकल्पबद्ध है। संवेदनशील एवं रूपाणी सरकार अनुसूचित जाति, सामाजिक शैक्षणिक रीते पछात, आर्थिक रीते पछात वर्गो तथा लघुमती जाति हेठ आता बाड़कों, दिव्यांगों, निराधार वृद्धों सहित जरूरियातमंद लोगों आर्थिक और सामाजिक विकास थाय कटिबद्धता दर्शा। नाणकीय वर्ष 2021-22 में रूपाणी सरकारे गुजरातनुं ऐतिहासिक बजेट बहार पाड्यु, जे सौ कोई माटे नोंधपात्र बन्यु छे। आ बजेटमां सरकारे खूब ज गहन चिंतन करीने तमाम जरूरियातमंद लोकोने आवरी लीधा छे। तेमां पण खास करी सरकारे आ वर्षना बजेटमां राज्यना छेवाड़ाना अने आरक्षणमां आवता लोकोना उत्थान माटे खास जोगवाईओ करी छे। आ वखतना बजेटमां सामाजिक न्याय अने अधिकारिता विभाग माटे कुल रूपिया 4,353 करोड़नी जोगवाई करवामां आवी छे। रूपाणी सरकारे राज्यना अनुसूचित जाति, ओबीसी, विचरती अने विमुक्ति जाति, आर्थिक रीते पछात वर्ग, लघुमती जातिनो सर्वांगी विकास थाय ते माटे आ संवेदनशील रूपाणी सरकारे अनेको पगला लीधा छे। सामाजिक न्याय अधिकारिता विभाग माटे 4,353 करोड़नी जोगवाई छे। माननीय अध्यक्ष श्री, આ સમાજનો જરૂરિયાતવાળો વર્ગ છે, તારા આ વર્ગમાં પણ વિદ્યાર્થીઓ, અનુસૂચિત જાતિ, શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિ, સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે પછાત સામાજિક વર્ગ એના માટે જોગવાઈ। ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતા બાળકોને શિક્ષા, શાળાએ જવાની તો ખૂબ જ ચાહ હોય છે, પરંતુ તેઓને રાહ જડતી નથી। પરંતુ પ્રજાલક્ષી એવી રૂપાણી સરકારે આવા બાળકોને રાહ કરી આપી છે। બજેટમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના કુલ 39,80,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તથા ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા 6,63,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂપિયા 549 કરોડની ફાળવણી કરાઈ છે, જેથી બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે અને ગણવેશ પહેરી તેઓના આત્મવિશ્વાસમાં સંચાર થાય, જેથી તેઓ સ્વમાનભેર શાળાએ જઈ શકે। તમે રસ્તાઓ પર એક સરખી સાયકલ લઈને શાળાએ જતી વિદ્યાર્થિનીઓ જોઈ હશે। ગુજરાત સરકારની ખૂબ જ મહત્વની અને સુંદર એવી આ યોજના સરસ્વતી સાધના યોજના છે। આ યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિની કન્યાઓને વિનામૂલ્યે સરકાર તરફથી સાયકલ આપવામાં આવે છે, જેથી અંતરિયાળ વિસ્તારમાંથી અને દૂર દૂરના વિસ્તારથી શાળાએ સલામત રીતે પહોંચવા આ સાયકલ વિદ્યાર્થીઓને આશીર્વાદરૂપ નીવડી છે। ત્યારે આ યોજનાને અવિરત રીતે આગળ વધારવા 2021-22ના બજેટમાં પણ સરકારે સરસ્વતી યોજના માટે રૂપિયા 71 કરોડની જોગવાઈ કરી છે। સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના તરફથી અમને જે સાયકલ આપવામાં આવી છે તેનાથી અમને ઘણો ફાયદો થયો છે। અમે પહેલા ઘરેથી પ્રાઇવેટ વાહનોમાં આવતા હતા ત્યારે અમને સ્કૂલનો ટાઈમ સરખો પકડાતો ન હતો, હવે અમને સાયકલ મળી છે તો અમે સ્કૂલના ટાઈમે સરખા ટાઈમે આવીએ છીએ અને અભ્યાસ સારો રીતે થઈ શકે છે। સરકારની આ યોજના તરફથી અમને લાભ મળ્યો છે એટલે અમે સરકારને ખૂબ ખૂબ આભાર માન્ય છે। તો આ તરફ રાજ્યના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની અભ્યાસથી લઈ રોજગારી સુધીની ચિંતા રૂપાણી સરકારે કરી છે। ગુજરાત બિના નામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અમલમાં મુકાયેલ શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓ તેમજ વિવિધ લોન સહાય માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેથી રાજ્યના દરેક યુવાનને રોજગાર મળે તથા લોન સહાય લઈ પોતાનો વેપાર ધંધો શરૂ કરી પગભર થઈ શકે। રાજ્યમાં મુખ્યપ્રધાનના હસ્તક એવી અનેકો યોજના ચાલે છે,
જેનાથી રાજ્યની મહિલાઓ યુવક યુવતીઓ પગભર થઈ શકે અને સ્વમાનભેર જીવી શકે. એટલું જ નહીં, તેઓને યોગ્ય તાલીમ પણ આપવામાં આવે છે અને સાધન સહાય પણ હમણાં સુધી મોટી સંખ્યામાં લાભાર્થીઓને મળી ચૂક્યા છે. ત્યારે રાજ્યમાં રૂપાણી સરકારે કેટલાય જરૂરિયાતમંદ લોકો સન્માનભેર જીવન જીવી શકે, સ્વરોજગાર કરી શકે તેવી સુચારુ વ્યવસ્થા કરી આપી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. સવારે 10:30 કલાકે સ્વર્ણિમ સંકુલ ખાતે મળનારી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને લઈને ચર્ચા કરવામાં આવશે. સાથે જ વેક્સિનેશન કાર્યક્રમ સંદર્ભે પણ કેબિનેટમાં ચર્ચા કરાશે. ઉપરાંત કોરોના સંક્રમણના વચ્ચે જિલ્લાઓમાં શાળાઓ ચાલુ રાખવી કે નહીં તે અંગે ચર્ચા થાય તેવી પણ શક્યતા છે. જો કે વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું હોવાથી બેઠકમાં કોઈ નીતિ વિષયક નિર્ણય લેવામાં આવશે નહીં. ઉપરાંત મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ઈશ્વર પરમાર કેબિનેટમાં હાજર નહીં રહે. તો ગુજરાત આજે દેશમાં બીજી હરિયાળી ક્રાંતિના બીજ રોપી રહ્યું છે, જેની પાછળ વિઝનરી લીડરશીપ, નિર્ણાયક નેતૃત્વ અને સુશાસનનો મંત્ર, જેનું ઉત્તમ ઉદાહરણ છે સરકારના ખેડૂત કલ્યાણ માટેના 7 પગલાં. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમલમાં મૂકેલા આ યોજનાના અમલથી સાથે જ વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓ સુધી લાભો પહોંચ્યા છે, જેના કારણે ખેડૂતોને પડતી તકલીફો અને નુકસાનમાં ઘટાડો થયો અને આર્થિક વળતરમાં વધારો થયો. આપણો ગુજરાત બીજા બધાથી અલગ પણ અને અગ્રેસર પણ. એક તરફ સફેદ રણથી શોભતું, તો બીજી બાજુ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાથી ગર્વિત હરિયાળું, હુંફાળું, માટીથી જોડાયેલા માનવીઓનું પાણીદાર ગુજરાત, જે ક્યારેક શ્વેત ક્રાંતિનો પાયો બન્યું હતું અને આજે બીજી હરિત ક્રાંતિના બીજ રૂપી રહ્યું છે. જો કે આ કંઈ એમનેમ નથી થયું, આ શક્ય બન્યું છે વિઝનરી લીડરશીપ, નિર્ણાયક નેતૃત્વ, સંવેદનશીલ સરકાર અને સુશાસનના મંત્રથી, જેનું ઉત્તમ ઉદાહરણ છે 7 પગલા ખેડૂત કલ્યાણના. પ્રગતિશીલ સરકારના દ્રષ્ટિવંતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પરિકલ્પના મુજબની 7 યોજનાઓ, એવી યોજનાઓ જેના લોકાર્પણના ટૂંક સમયમાં જ યોજનાઓના લાભાર્થીઓ સુધી સહાય પહોંચવાની ફળશ્રુતિ પણ પ્રાપ્ત થઈ, જેના કારણે ખેડૂતો ખેત પેદાશોને વરસાદ અને વાવાઝોડાથી બચાવવા ગોડાઉન બનાવી શકશે. ખેત પેદાશોના પરિવહન માટે નાના વાહનોની ખરીદી પર સહાય મળશે. ઝેરમુક્ત ખેતી થાય અને ઝેરમુક્ત આહાર મળે એ માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે સહાય મળશે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત બનાવવા માર્ગદર્શન અને સામગ્રી સહાય મળશે. સીમાંત ખેડૂતો અને ખેત મજૂરો ઓછી મહેનતે વધારે પાક લઈ શકશે. ભૂંડ અને રોજ જેવા પ્રાણીઓથી ખેડૂતો પોતાનો પાક બચાવી શકશે. ફળ અને શાકભાજી વિક્રેતાને મળશે ગુજરાત સરકારનો છાંયડો. પણ વાત આટલેથી અટકતી નથી, કારણ કે વાત જ્યારે કૃષિ વિકાસની હોય, ખેડૂત કલ્યાણની હોય, ત્યારે ગુજરાત હંમેશા આગળ જ હોય. પછી એ વાવણીથી લઈને કાપણી સુધીના સાધનોની સહાય હોય કે પછી ખેડૂતોનું સન્માન વધારવાની વાત હોય, ખેડૂતો સુધી સરળતાથી અને પૂરતો લાભ પહોંચાડવાનો સંકલ્પ હોય કે પછી અવિરત વીજ પ્રવાહ, પૂરતું ખાતર અને જળ સંગ્રહ માટેનું આયોજન હોય, સૂક્ષ્મ સિંચાઈ માટે પ્રોત્સાહન હોય, ખેતરે ખેતરે પાણી પહોંચાડવાના પ્રયાસો હોય કે ખેડૂતોને વિના વ્યાજે પાક ધિરાણ આપવાની વાત હોય, ફક્ત એક જ લક્ષ્ય, ખેડૂતોની આવક બમણી કરવી. એટલે જ તો સતત ખેડૂતોની પડખે ઊભી રહી છે ગુજરાત સરકાર. અને એનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય ને તો ગુજરાતમાં ટેકાના ભાવે થતી ખેત પેદાશોની ખરીદી જોઈ લો. પહેલા જ્યાં ગણતરીના પાકોની જ ટેકાના ભાવે ખરીદી થતી, ત્યાં હવે અનાજ, કઠોળ અને તેલીબિયા જેવા પાકોની પણ ટેકાના ભાવે ખરીદી થાય છે, અને એ પણ સિસ્ટમેટિક રીતે, જેમાં વિવિધ માધ્યમો દ્વારા ખેડૂતો સુધી સમય પર જાણકારી પહોંચાડાય છે. ગ્રામ પંચાયતમાં ખેડૂતોની નોંધણી થાય છે. ખેડૂતોને ખેત પેદાશો વેચવાના એમના વારા અંગે SMS થી જાણ થાય છે અને હેલ્પલાઇન નંબરથી ખેડૂતોને માર્ગદર્શન અને મદદ પૂરી પડાય છે. જો કે ખેડૂતોને સૌથી વધુ તકલીફ અને ટેન્શન થતું કુદરતી આફતોથી,
પણ જ્યાં વિજયભાઈ જેવા સંવેદનશીલ મુખ્યમંત્રી હોય ત્યાં જગતના તાતને ક્યારેય ચિંતા કરવાની જરૂર ન પડે. આવા જ અભિગમ સાથે શરૂ કરવામાં આવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, જેમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી આફતોથી થયેલા નુકસાન માટે સ્ટાન્ડર્ડ ફિક્સ કરવામાં આવ્યા, જેના કારણે ગુજરાતના બધા જ ખેડૂતોને મળ્યું એક સુરક્ષા કવચ. ખેડૂતોને સમયસર મદદ પહોંચે એ માટે જાન્યુઆરી માસના બદલે ઓક્ટોબર માસમાં જ અછત જાહેર કરવાનો ક્રાંતિકારી નિર્ણય લેવાયો અને અછતગ્રસ્ત ખેડૂતો માટે 3500 કરોડથી પણ વધુનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું. ટેકાના ભાવે વિક્રમી ખરીદી અને ઐતિહાસિક રાહત પેકેજની સાથે સાથે ગુજરાત સરકારે આયોજન કર્યું સૌર ઉર્જા દ્વારા ખેડૂતોને દિવસે વીજળી પહોંચાડવાનું, જેના માટે 3500 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવી કિસાન સૂર્યોદય યોજના, જેમાં 66 કેવીની 3500 સર્કિટ કિલોમીટર જેટલી 230થી વધુ નવી ટ્રાન્સમિશન લાઇનો તેમજ 220 કેવીના 9 નવા સબસ્ટેશનો સ્થાપવામાં આવશે, જેના કારણે ખેડૂતોના રાતના ઉજાગરા બંધ થશે અને એમને મળશે દિવસે વીજળી. જ્યાં એક બાજુ ખેતીના વિકાસ માટે કામગીરી થઈ રહી છે, ત્યાં બીજી તરફ બાગાયત પાકોના વાવેતર માટે પણ એટલું જ પ્રોત્સાહન આપવામાં આવે છે. આવી જ ઉદાહરણરૂપ કામગીરી છે 450થી વધુ કોલ્ડ સ્ટોરેજ અને 23 લાખ મેટ્રિક ટનથી વધુ સંગ્રહ ક્ષમતાનું નિર્માણ, તેમજ તાલીમ, નિદર્શન અને પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ માટે 6 સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના. અને પરિણામ જુઓ, આજે કચ્છમાં દાડમ અને ખારેક તો બનાસકાંઠામાં દાડમનું ઉત્પાદન, સૌરાષ્ટ્રમાં મસાલા પાકોનું વાવેતર અને ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટ જેવા નવા પાકોનું વાવેતર થવા લાગ્યું છે. પણ હા, આ વાત ખાલી ખેતી કે ખેડૂતોના વિકાસ સુધી જ સીમિત નથી, કારણ કે જ્યાં જનકલ્યાણના સંકલ્પ સાથે કાર્યરત સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર હોય, ત્યાં અબોલ પશુઓ માટે કોઈ વ્યવસ્થા ન હોય એવું બને. બસ એટલે જ દર વર્ષે યોજાતા પશુ આરોગ્ય મેળામાં લાખો પશુઓને સારવાર મળી, સરકારી પશુ દવાખાનાઓમાં નિઃશુલ્ક સારવારની વ્યવસ્થા ઊભી થઈ, દર 10 ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાનાનું આયોજન કરાયું, ઘર ઘર સુધી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પહોંચી, અબોલ પશુઓ સુધી ચારો પહોંચ્યો અને કૃષિ ક્ષેત્રે આવા જ અથાગ પ્રયાસો, સતત સહકાર અને નિરંતર માર્ગદર્શનનું જ પરિણામ છે કે આજે ગુજરાત કપાસ અને મગફળીના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ, દિવેલાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ, વરિયાળી અને જીરુના ઉત્પાદનમાં પ્રથમ, લીંબુ અને ચીકુના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં પ્રથમ, દેશના દૂધ ઉત્પાદનમાં 8% હિસ્સેદારી ગુજરાતની, ઇસબગુલમાં દેશનું 90%થી વધુ મૂલ્યવર્ધન અને દેશમાં ડુંગળી માટેના 80% ડિહાઇડ્રેશન યુનિટ પણ આપણા ગુજરાતમાં. અને આ તો ફક્ત શરૂઆત છે, કારણ કે ગુજરાતનો આ કૃષિ વિકાસ સતત અને અવિરત રહેવાનો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે હજી આગળ વધવાનું છે. પણ હા, એમાં જેટલો ફાળો સરકારનો છે એટલો જ ફાળો છે આપણા ખેડૂત મિત્રોનો. ઠંડી, ગરમી, વરસાદ, કોઈ પણ ઋતુ હોય, કોરોના મહામારી હોય કે લોકડાઉન જેવી કપરી સ્થિતિ, એક ખેડૂતો જ હતા જેમણે પોતાની જાતની ચિંતા કર્યા વિના આપણી ભૂખ ભાંગી, આપણા સુધી શાકભાજી અને અનાજ પહોંચાડ્યું. અને ગુજરાતને બનાવ્યું કૃષિ વિકાસમાં અગ્રેસર ગુજરાત. નિર્ણાયક નેતા, મજબૂત સરકાર. તો સમગ્ર વિશ્વ અને ભારતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે, ત્યારે કોરોના મહામારીનો સૌથી વધારે વ્યાપ મહારાષ્ટ્રમાં વ્યાપ્યો છે. મહારાષ્ટ્રમાં રોજના 25,000થી વધુ કેસ નોંધાવે છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરનારા તમામ લોકોનું ફરજિયાતપણે સ્ક્રીનિંગ કરવાનું રહેશે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ મેળવવા ઇચ્છનાર તમામ વ્યક્તિઓએ છેલ્લા 72 કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલો હોય અને એમાં જેનો રિપોર્ટ નેગેટિવ હોય તેવા જ લોકો ગુજરાતમાં પ્રવેશ કરી શકશે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
તો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. સવારે 10:30 કલાકે સ્વર્ણિમ સંકુલ ખાતે મળનારી બેઠકમાં રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને લઈને ચર્ચા કરવામાં આવશે. સાથે જ વેક્સિનેશન કાર્યક્રમ સંદર્ભે પણ કેબિનેટમાં ચર્ચા થશે. ઉપરાંત કોરોના સંક્રમણના વચ્ચે જિલ્લાઓમાં શાળાઓ ચાલુ રાખવી કે નહીં તે અંગે પણ ચર્ચા થશે. ઘણા બધા મુદ્દે આજની આ બેઠકમાં ચર્ચા થશે. જો કે મહત્વની વાત એ છે કે વિધાનસભાનું સત્ર બજેટ સત્ર ચાલુ હોવાથી નીતિ વિષયક નિર્ણય નહીં લઈ શકાય આ બેઠકમાં. અંગે વધુ વિગત સાથે મારી સાથે મારા સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. મેહુલ, મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક, શું વધુ વિગત? વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની જે બેઠક છે તે બેઠક 10:30 વાગે સ્વર્ણિમ સંકુલ એક ખાતે મળવા જઈ રહી છે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો વેક્સિનેશનની જે પ્રક્રિયા છે તે સંદર્ભે જે છે તે કેબિનેટની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે. જે સમય વધારવામાં આવ્યો છે અને રજાના દિવસે પણ વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે તેનો જે વધારે લાભ મળ્યો છે અને જે લોકો વધુ ને વધુ વેક્સિનની પ્રક્રિયાની અંદર જોડાયા છે. સાથે જ ગઈકાલે પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે 45 વર્ષથી વધુ વયના જે લોકો જે છે કે જે કોમોર્બિડ નથી તેવા લોકો પણ વેક્સિનેશન જે છે તે કરાવી શકશે. કેન્દ્ર સરકારના નિર્ણયની ગુજરાતમાં અમલવારી 1 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં કેટલા ડોઝ અવેલેબલ છે તેના સંદર્ભે સમીક્ષા છે તે કરવામાં આવશે. અને સાથે જ રાજ્યમાં અત્યારે હાલ કોરોનાનું સંક્રમણ જે રીતે સૌથી વધુ જોવા મળી રહ્યું છે અને ગુજરાતમાં કેસ જે વધી રહ્યા છે તેના એક ચિંતાજનક સ્થિતિ છે. કારણ કે ગઈકાલે પણ સૌથી વધુ અત્યાર સુધીના 1700 થી વધુ કેસ સામે આવ્યા છે અને એક જ જગ્યા ઉપર 500થી વધુ કેસ આવ્યા હોય અમદાવાદનો એવો પણ પ્રથમ કિસ્સો બન્યો છે. ત્યારે આ સંક્રમણને અટકાવવા માટે જરૂરી વધુ કડક પગલાં લેવા પડે તે માટેની સમીક્ષા જે છે કરવામાં આવશે. અને જિલ્લાઓની અંદર જે શાળાઓ ચાલુ છે અને જે પરીક્ષાઓ લેવામાં આવનાર છે તો જિલ્લાઓમાં શહેરી વિસ્તાર સિવાયના જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે શાળાઓ છે તેના સંદર્ભમાં કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. સીધી રીતે વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી નીતિ વિષયક જે નિર્ણયો છે તે નહીં થઈ શકે. અત્યારે જે કોરોનાની સ્થિતિ છે તેમાં બે એવા મંત્રીઓ જે છે કે એક કોરોનાથી સંક્રમિત થયા છે ત્યારે અન્ય એક મંત્રી જે છે તે હોમ ક્વોરન્ટાઇન થયા છે. તો તેવા બંને મંત્રીઓ જે છે ઈશ્વર પરમાર અને ઈશ્વર પટેલ બંને આ કેબિનેટની અંદર ઉપસ્થિત નહીં રહી શકે. ચોક્કસ મેહુલ, મહત્વની વાત છે કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ઓલ ટાઈમ હાઈ કેસો સામે આવી રહ્યા છે, આવામાં શાળાઓ ખુલ્લી રાખવી કે નહીં તે અંગેનો પણ નિર્ણય લેવાશે. જો કે બજેટ સત્ર શરૂ હોવાથી નીતિ વિશે કોઈ પણ નિર્ણય નહીં લેવાય બેઠકમાં. મેં અગાઉ કહ્યું તે પ્રમાણે શહેરી વિસ્તારોની અંદર અત્યારે હાલ શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર શિક્ષણ કાર્ય જે છે તે ચાલુ રાખવામાં આવ્યું છે. અને આ સંદર્ભે કોઈ નિર્ણય જે છે લેવામાં આવી શકે છે સંક્રમણની સ્થિતિને જોતા. પરંતુ જે કેસ વધારા થઈ રહ્યા છે તે શહેરી વિસ્તારોમાં થઈ રહ્યા છે એટલે તેની સમીક્ષા કરવામાં આવશે. નિર્ણય લેશે કે કેમ તે જોવાનું રહેશે. પરંતુ સાથે જો વાત કરવામાં આવે તો કોઈ નીતિ વિષયક નિર્ણયો અત્યારે હાલ નહીં લઈ શકાય. કારણ કે નીતિ વિષયક બાબતો ઉપર અને મુખ્યત્વે અત્યારે હાલ વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી તેની અંદર જાહેરાત કરવી પડે છે અને મુખ્યત્વે અત્યારે હાલ સંક્રમણની સ્થિતિ અટકાવવા માટેના પગલાઓ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે. સાથે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આજે કેબિનેટની બેઠક મળવાની છે. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં 10:30 કલાકે સ્વર્ણિમ સંકુલ ખાતે આ બેઠક મળવાની છે. કોરોનાના વધતા કેસો, વેક્સિનેશનના કાર્યક્રમ અને સાથે સાથે આ પરિસ્થિતિને કઈ રીતે કાબૂમાં લઈ શકાય આ તમામ બાબતો અંગે ચર્ચા કરવામાં આવશે આજની આ બેઠકમાં. જો કે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ હોવાથી નીતિ વિષયે કોઈ પણ નિર્ણય આજની આ બેઠકમાં નહીં લેવાય. રાજ્યમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના નવા 1730 કેસ સામે આવ્યા છે, જ્યારે કોરોનાથી 4 દર્દીઓના મૃત્યુ થયા છે. 24 કલાકમાં કોરોનાના 1255 દર્દીઓ સાજા થયા છે. સુરતમાં કોરોનાના નવા સૌથી વધુ 577 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 509, વડોદરામાં 162 અને રાજકોટમાં કોરોનાના નવા 140 કેસ નોંધાયા છે. તો ગુજરાત યુનિવર્સિટી સેમેસ્ટર 1ની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા આગામી 12 એપ્રિલથી શરૂ થશે અને અગાઉ 18 માર્ચથી આ પરીક્ષા શરૂ થવાની હતી. જોકે અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણને પગલે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, ત્યારે હવે 12 એપ્રિલથી યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અને બેઠક વ્યવસ્થા મુજબ પરીક્ષા લેવામાં આવશે.
તો કચ્છના મુંદ્રામાં ચકચારી ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ પોતાના 10 વર્ષીય પુત્રની હત્યા કરીને મૃતદેહને કાપીને નજીક આવેલા જંગલ વિસ્તારમાં દફનાવી દીધો. આ શંકાસ્પદ મોત અંગે પરિવારજનોએ પોલીસ સમક્ષ ફરિયાદ કરતા તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં મુંદ્રાના પ્રાંત અધિકારીની હાજરીમાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે જામનગર ખસેડવામાં આવ્યો હતો. તેમાં પોલીસ તપાસમાં પિતાએ હત્યાની વાત સ્વીકારી લીધી છે. તો ભાવનગર જિલ્લાના સિહોર નજીકના મોટા નવા ગામની પ્રાથમિક શાળાની જમીન મામલે ભારે વિવાદ સામે આવ્યો છે, ત્યારે માથાભારી સમૂહ દ્વારા શાળાની જમીન પર કબજો કરતા તેને કબજામાંથી મુક્ત કરવા ગામની મહિલાઓ સિહોર પોલીસ મથકે દોડી આવી હતી. જો આ સરકારને તાત્કાલિક પગલાં ભરવાનું થાય છે, નગર નગર મેં કાલથી નિશા બંધ કરી દઈશ. નવા ગામ મોટા પાલડી નવું ગામ મગલાણે છે 3 કિલોમીટર, અને આ કાંઈ અમે આ 10 વર્ષથી ઠરાવમાં આપી છીએ, પણ કોઈ સામું જોતું નથી. હું સર પાસેથી મેં 10 વખત ઠરાવ આપેલા છે, કોઈ કોઈ કાંઈ અધિકારી કે કોઈ કાંઈ ધ્યાન દેતું નથી. એટલે હવે આ તત્વ આવીને વાળી ગયા બરાબર. હવે અમારા ગામના કોઈ કહેવા નહીં જઈએ તો કે ભાઈ તું અહીંયા વાળમાં એમ, તો એને ધમકી આપે. અમારો સરપંચ કાલે અરજી લઈને આવતો હતો, અરજી એની લઈ ગયા, આસકી ગયા, એને ઉસળ લઈ ગયા. ઉસળ લઈ ગયા ત્યાં એને અરજી ફાડી નાખી, ગુલ્યા ફાડી નાખી. જો એના કોઈ કોઈ ન જીતો, એને ગમે એવી ધમકી આકરે સરપંચ કે હું નહીં બગતો, તું નહીં બગતો, એમ બગતા સી ગયું. અમારે આવું છે આ ગામના નિશા પણ નિશાળવા માટે કરું છું, અમારે અમારી માટે નથી કરું. અમારે મકાન નથી સણવું અહીંયા, હું કાલે બજારમાં મકાન સણીશ, મને સણવા દેશે ગામના. હાલો પૈસા નડતર ઘૂટશે, એને નડતર ઘૂટલા કરું તો વાળવો, તેને વાળેલા તાળીને વાળવા હા, એને ફોન ના પાડે, ના પસાવી ખાવા વાળે નહીં ગૌસરણમાં. તો મોરબી શહેરના સામાકાંઠે આવેલ તરાજપર ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીક બે યુવાનોને છરીના ઘા ઝીંકીને ઇજાગ્રસ્ત કરાયા હતા, જે પૈકીના એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. આ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં જ પોલીસે ઉકેલી નાખ્યો છે. સામે આવેલી વિગતો મુજબ બંને યુવાનોએ રમેશ ભરવાડ નામના યુવકને બાળકની મશ્કરી કરવાની ના કહેતા તે ઉશ્કેરાયો અને તે છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ ત્રાજપર ચોકડી પાસે એસઆર પેટ્રોલ પંપ પર એક હત્યાનો બનાવ બનેલો હતો. આની વિગત એવી છે કે જે મરણ જનાર છે અજીત ગોરધન પરમાર એ અને એનો મિત્ર હુસેન વોરા, આ બંને કપડાંની ખરીદી માટે ત્રાજપર ચોકડી ગયા. ત્યાં કપડાંની દુકાનમાં એ ખરીદી કરતા હતા. આ દરમિયાન દુકાનની બાજુમાં એક શખ્સ એક નાના બાળકનો મસ્તીમાં હાથ મચકોડતો હતો. આ બંને મિત્રોએ પેલા વ્યક્તિને કહ્યું કે ભાઈ તું હાથ ન મચકોડ, એનો તૂટી જશે. એવું કહેતા પેલા વ્યક્તિ ઉશ્કેરાઈ ગયેલ, ઉશ્કેરાઈને એની બોલાચાલી કરી, ગાળો આપી અને છરીથી જે મરણ જનાર અજીત પરમાર છે એને ઈજા પહોંચાડી એનું મૃત્યુ નિપજાવ્યું છે. અને જે ફરિયાદી છે હુસેન વોરા એને પેટની નીચેના ભાગે થોડું છરીથી ઈજા કરેલ છે. આ બાબતેની આગળ તપાસ શરૂ કરવામાં આવેલ, અલગ અલગ ટીમો આની પાછળ લગાવવામાં આવેલી હતી તપાસ માટે. તપાસ દરમિયાન આ જે આરોપી છે એનું નામ રમેશ મંગા ભરવાડ, ત્રાજપર ગામનો રહેવાવાળું, આટલું સામે આવ્યું છે. આગળની તપાસ હજી ચાલુ છે. પીઆઈ સરવૈયા આની તપાસ કરી રહ્યા છે. બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ